कपराड़ा तालुकाना त्रण संस्था अनाजनी रेशनिंगना संचालक गरीब ग्राहकों साथे गमे तेवा अपशब्द बोली अपमान करवाना आक्षेपो। संचालक छेल्ला चार पेढ़ी थी यूपीनो व्यक्ति भिलाड़मां रहीने संगड़ो वहीवट करवानी गरीब आदिवासीओनी फरियाद। कपराड़ा तालुकाना वाड़धा मनाला अने जामगबण गामनी सस्ता अनाजनी रेशनिंग दुकानमां छेल्ला चार पेढ़ीथी यूपीनो व्यक्ति भिलाड़ गाममां रहीने संचालन करतो होवानी फरियाद उठवा पामी छे। आ सस्ता अनाजनी रेशनिंग दुकाननो संचालक सरकारना नीति नियमो नेवे मूकी संचालन करतो होवानी फरियादो उठी छे, जे सस्ता अनाजनी दुकानमां आवता जता ग्राहको साथे गमे तेवा अपशब्द बोली संचालन करतो आव्यो छे। उल्लेखनीय छे कि आ सस्ता अनाजनी रेशनिंगनी दुकानमां सौ प्रथम संचालन करनार राम श्रीमान स्वामीनाथ मिश्रा, सुनील मिश्रा अने हवे पछी शारदाबेन मिश्रा चलावता आवेल छे। आ त्रण गामनी सस्ता अनाजनी रेशनिंगनी दुकाननुं संचालन स्थानिक आदिवासी लोकोने मळे तेवी मांग कलेक्टर कचेरी, मामलतदार कचेरी तेमज अन्न नागरिक पुरवठा साथे राजकीय नेताओने करवामां आवी छे। સ્થાનિક લોકોને જ આ સસ્તા અનાજની દુકાન સ્થાનિક લોકોને મળે એવી માંગ કરી રહ્યા છે અને એના માટે ઘણી બધી રજૂઆતો કલેક્ટર કચેરીએ આવેદન આપેલા છે, મામલતદાર કચેરીએ પણ આવેદન આપેલા છે અને અન્ન પુરવઠા વિભાગમાં પણ જે તે વિભાગમાં આવેદન લેખિતમાં રજૂઆત કરેલી છે, સાથે ગુજરાત રાજ્ય મંત્રી આદિજાતિ મંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરી છે, સાથે સ્થાનિક ધારાસભ્યોને પણ રજૂઆત કરી છે અને જે તે હોવા છતાં પણ જે લોકોની માંગ છેલ્લા બે વર્ષથી જે અટકી રહી છે હજુ સુધી જે તે કચેરીથી કોઈ જવાબ આવ્યો નથી અને ગઈકાલે જે અનાજ ભરવામાં આવેલું છે તેમાં અમારા ગામ વતી એ જ માંગણી છે કે અનાજ ભરે કંઈ વાંધો નહીં, પરંતુ રેશનિંગ દુકાન બંધ રાખવા વિરોધ નોંધાઈ રહ્યા છે। જ્યાં સુધી અમારી માંગણીનો જવાબ ના મળે અને સ્થાનિક લોકોને સંચાલન કરવા ન મળે ત્યાં સુધી ગામ લોકોએ એવું નિવેદન કરી રહ્યા છે કે આપણે અનાજ લેવાનું નહીં અને દુકાનદારને પણ એવી નિવેદનો એવા આદેશ કરી રહ્યા છે કે તમારે દુકાન ખુલ્લી રાખવાની નહીં, એની જાણ અમે જે તે કચેરી વિભાગે પણ જાણ કરી છે। તો હાલે તમે જે છે કપરાડા જે મામલતદાર સાહેબને તમે આવેદનપત્રક આપ્યું તો એણે શું પ્રતિસાદ આપ્યો? મામલતદાર સાહેબને અમે વચ્ચે આવેદનો આપ્યા છે લગભગ, મારું નામ ધર્માભાઈ સામજીભાઈ પાસારિયા, માજી સરપંચ અને માજી તાલુકા સદસ્ય છું, ગામના કાર્યકર્તા, ગામના આગેવાન અને અમે અહીંયાના નાગરિક છીએ। ખરેખર આ દીનદયાળ ભંડાર સંસ્થાની દુકાન જે ઘણા વર્ષથી જે તે વખતે અમે અજાણને અભાન અને ગરીબ પરિસ્થિતિ નબળાઈને કારણે આ યુપીથી આવેલા એ શરૂઆતમાં જ્યારે રામશ્રી નામે ચલાવી ત્યાર પછી બીજો તબક્કો જે રામ સ્વામીનાથ મિશ્રાએ ચલાવી અને ત્રીજા તબક્કે સુનિલ મિશ્રાએ ચલાવી અને હવે ચોથા તબક્કે પણ એની મિસિસ શારદાબેન ચલાવવા માંગે છે, પણ અત્યારે અમારા આ ચાર ચાર પેઢી લગીને અમે આદિવાસી પટ્ટીમાં અને બહારના વ્યક્તિઓ ચલાવવા માંગે છે, પરંતુ અત્યારે અમે એને ચલાવવા માંગતા નથી। અમે તદ્દન અમારા ચારે ગામના જામગબણ વાર્ધા મનાળાના ચારે ગામના ત્રણેય ગામના લોકો વિરોધ ચાલી રહ્યા છે અને આ અત્યારે અમે એને દુકાન સસ્તાની દુકાન આપવા માંગતા નથી। તો અમારા વારેઘડે મેં તાલુકા પંચાયતમાં આપી, મામલતદારને, કલેક્ટરને આપી અને અમારા પુરવઠા મંત્રી લોકોને આપી, પણ અમારે કોઈ રજૂઆત આ લગી સાંભળી નથી અને ગયા સમયે આ લોકોએ પોતાના ગેરકાયદેસર અને પોતાના કાનૂનથી ગેર રીતે એ લોકો અનાજ ભરેલું છે, અમે સતામે અટકવા માટે અને આંદોલન કરવા માટે ગયા ત્યારે એ લોકોએ બળજબરીથી કે તમારે જે કરવાનું તે કરી લેશો, અમે આગળ લડી લેશું, પણ ખરેખર આ કંટ્રોલ અમારે નાગરિક છે, અમારે ગામની છે, અમારે ગામની જરૂર છે અને અમે ગામ લોકો તરત અમે એના માટે અમે લડશું અને લડવાનું તૈયાર છે અને અમે ઉપવાસ પર અમે ઉતરી પડશું એવી અમે ખાસ અમે ખાતરી કરી છે અને તમામ એક એક વ્યક્તિ ચારે ત્રણે ત્રણ ગામના લોકો વિરોધ કરતા છે। ગામ જામગબાણ સરપંચ, મારું નામ મગનભાઈ જાનુભાઈ સાપટા, આજે સસ્તા અનાજની દુકાન વાર્ધા મનાલા અને જામગભાણ એમાં શ્રીમાનએ ચલાવી, એ પછી ચલાવી સ્વામીનાથ મિશ્રાએ અને તીસરી પેઢી આવી સુનિલ મિશ્રાએ। તો અમારે ગામજનોએ આવું કહેવું છે કે આ બારનો વ્યક્તિ આજે ત્રણ પેઢી ચલાવતો હોય ને અમારા જામગભાણ વાર્ધા મનાલા
गामना हमणा तो सखी मंडळ छे पछी छोकरा भी होशियार छे तो अमारुं जाम गवाण वाडधा मनाला ने एवुं केवुं छे के आ बारनो व्यक्ति तण पेढीए चलाव्युं तो हवे पछी अमारे बधा विरोध छे अने जे ते खातामां अमे सरकारशीने रजूआत करी तो भी अमारुं कंई सांभळता नथी तो आवनारा दिवसोमां अमे एवी मांग करीए छे के आ कंट्रोल के सस्ता अनाजनी दुकान अमारा ग्रामजनोने ज मळे અને નહીં મળે તો અમે ધરણા પર બેસી જઈશું કેમ કે વારંવાર રજૂઆત કરતાં અમારું કંઈ સાંભળતા નથી કંટ્રોલમાં અનાજ ભર્યું છે એ લોકોને કંટ્રોલવાળાને એવું કીધું કે જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અનાજ વિતરણ કરવા નથી.